આજે જોવાનું છે આપણે કેવા ગ્રહો પર સજીવ સૃષ્ટિ હોઈ શકે છે ગ્રહો ઉપગ્રહો એના વિશે આપણે થોડીક માહિતી મેળવવાની છે તો મિત્રો તમે પહેલી ખત હવે એવું નીચે એક લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન છે સબસ્ક્રાઈબર થઈ ગયા પછી બાજુ નાના તો બે લાગશે ઘન તેના પર ક્લિક કરીશો એટલે ડેલી મારા આવના વિડીયોની માહિતી તમને એક નોટિફિકેશન બે દ્વારા મળતી રહેશે તો જોઈએ આજના ટોપિક વિશેની માહિતી કેવા ગ્રહો ઉપર સજીવ સૃષ્ટિ હોઈ શકે છે તેના વિશેની માહિતી ખગોળશાસ્ત્રીઓ આપણી સૂર્યમાળાની બહારના ગ્રહોનો અભ્યાસ કરીને કોઈ ગ્રહો પર કોઈ ગ્રહો ઉપર સજીવ સૃષ્ટિ છે કે કેમ તેનું સંશોધનો કરી રહ્યા છે ઘણા ગ્રહો ગ્રહો પૃથ્વીથી લાખો પ્રકાશ વર્ષ દૂર છે કેટલા કિલોમીટર છે લાખો પ્રકાશ વર્ષ સુધી દૂર છે આવા ગ્રહો ટેલિસ્કોપ વડે પણ દેખાતા પણ દેખાતા પણ નથી જે આપણે ટેલિસ્કોપથી જોઈએ છીએ તેના પરથી દેખાતા નથી ખગોળશાત્રીઓ તેના તારામાં રંગ અને ગતિવિધિનો અંદાજ કાઢે છે સજીવ સૃષ્ટિ છે કે નહીં તે જોઈ જોઈ શકાતું નથી પરંતુ સજીવ સૃષ્ટિને અનુકૂળ ગ્રહો કેવા હોય છે તે ખગોળશાસ્ત્રીઓને નક્કી કર્યું છે જે તે સજીવ સૃષ્ટિ છે કે નહીં તે નક્કી નથી પણ સજીવ સૃષ્ટિ છે તે નક્કી કર્યું છે કોઈપણ ગ્રહ પોતાના સૂર્યથી તદ્દન નજીક ન હો જોઈએ કે જ્યાં પ્રચંડ તાપમાન હોય કે એટલો બધો દૂર પણ ન હોવો જોઈએ કે હોય છે નજીક પણ ન જોઈએ અને સૌથી દૂર પણ 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 ન જોઈએ જોઈએ નજીક માહિતી શકે છે કે તીવ્ર ઠંડી પડે છે ગ્રહ ઉપર પ્રાણી હોવું જોઈએ જે ગ્રહ ઉપર આપણે જઈએ માનવ સૃષ્ટિ હોવું જોઈએ તેના પર પ્રાણી હોવું જોઈએ સજીવ સૃષ્ટિના કોષોમાં એસી ટકા પ્રાણી હોય છે અને પ્રાણી વિના જીવન સર્વ બને બને જ નહીં સજીવના શરીરનું બંધારણ મુખ્યત્વે કાર્બન ઉપર જ આધારિત છે એટલે કે એટલે ઉપર ગ્રહ ઉપર કાર્બન ધરાવતા રસાયણો હોવા જોઈએ અને છેલ્લે જમીન સજીવ સૃષ્ટિને વિકસતા માટે જ જમીન જોઈએ પણ ગ્રહો માત્ર વાયુ અને વાદળોના ગોળા છે એણે નક્કર ભૂમિ કે ખડકોવાળું સપાટી હોય તેવા ગ્રહો પર જીવન હોવાની શક્યતા હોય છે આજ સુધીમાં વિજ્ઞાનીઓએ સૂર્યમંડળની બહાર આમાંથી થોડી શરતોનું પાલન કરતા હોય હજારો ગ્રહો મળી આવ્યા છે તેને એક્સ્ટ્રા સોલાર પેનેટ કહે છે પરંતુ ક્યાંય સૃષ્ટિ હોય એવું હજુ પણ જણાતું નથી ગ્રહો પર હજી ક્યાંય સૃષ્ટિ છે તેવું હજી પણ ક્યાંય જણાતું નથી આભાર